મારો પ્રશ્ન આ ભયાનક ધ્રુણા વિશે છે ગઈકાલે કાશ્મીરમાં જે ભયંકર ઘટના ઘટી અને ચાલીસથી વધુ જવાનોને મારી નાખવામાં આવ્યા મને સમજાતું નથી કે ત્રણસો કિલો વિસ્ફોટક સામગ્રી સાથે કારમાં બેસનારા અને બ્લાસ્ટ કરનારા લોકોની માનસિકતા કેવી હશે જુઓ મેં અગાઉ જણાવ્યું તેમ હજી આપણે માનવ ચેતનાના એ સ્તર પર નથી પહોંચ્યા કે જ્યાં તમામ સરહદો અને સીમાઓ ભૂંસી શકાય અને લોકો એકમેકને સ્વીકારી લે અપનાવી લે અને જીવન વિતાવે આવો કોઈ પ્રેમાલાપ ચાલી નથી રહ્યો હજી પણ રાષ્ટ્રીય ઓળખ ધાર્મિક ઓળખ વિવિધ પ્રકારની સૈદ્ધાંતિક ઓળખ પરસ્પર વિરુદ્ધ પ્રસ્થાપિત થયેલી છે આ ખરેખર ઘણું જ સરળ જણાય છે પણ જ્યારે નક્કર ધોરણે વ્યક્ત કરવાની વાત આવે ત્યારે તે ઘણું જ જટિલ છે એ સરળતાથી ઉકેલી શકાય તેમ નથી તો રાષ્ટ્ર બનાવવામાં રાષ્ટ્ર બનાવવામાં એક મહત્વપૂર્ણ બાબત છે દેશનું સર્વભૌમત્વ કારણ કે દેશ ફક્ત પોતાની સીમાઓને કારણે અસ્તિત્વ ધરાવે છે આ કદાચ અપ્રિય ગણાશે આ તબક્કે યુએસએમાં પણ તમે જે પ્રદેશને દેશ કહો છો તે સૌ તો ભૌગોલિક સરહદ જ છે ખરું ને વેલ લોકો આ માર્ગે જઈ શકે પેલા માર્ગે જઈ શકે ભાષા બદલી શકે ધર્મ બદલી શકે માન્યતાઓ બદલી શકે વિચારધારા બદલી શકે પણ ભૂગોળ દેશની રચના કરતું પ્રથમ પરિમાણ છે આથી આ સર્વભૌમત્વ સ્વતંત્રતા પછી બહુ દૂર સુધી ખેંચાવવું નહોતું જોઈતું આ એક ગંભીર ભૂલ છે તેનું તરત જ નિરાકરણ થવું જોઈતું હતું પણ કમનસીબે તેઓ નિરાકરણ નહીં લાવી શક્યા મારો કહેવાનો અર્થ એ છે કે હું કોઈ રાજકીય પોસ્ટમોર્ટમ કરવા નથી માગતો પણ આ એક ગંભીર ભૂલ છે દેશના સર્વભૌમત્વને થાળે ન પાડવું એ અને દેશની સીમાઓને દ્રઢ ન કરવી એ હજી પણ તે લાઇન ઓફ કંટ્રોલ છે તે કોઈ રાષ્ટ્રીય સરહદ નથી હજી પણ તે લાઇન ઓફ કંટ્રોલ છે જે કાયમ આઉટ ઓફ કંટ્રોલ હોય છે આ સિવાય પણ ઘણી બાબતો છે જેના વિશે હું કોઈ રાજકીય નિવેદન આપવા નથી માગતો તો તમે માનસિકતા વિશે પૂછી રહ્યા છો માનસિકતા કંઈક આવી છે તે ઘણી બધી રીતે અભિવ્યક્ત કરવામાં આવી છે તેઓ લડી રહ્યા છે પોતાની માન્યતા પ્રમાણે તમે લડવાનો પ્રયત્ન કરો છો તમારી માન્યતા પ્રમાણે અને આ બસ ચાલ્યા જ કરશે અંતવિહીન સમજવું જરૂરી છે કાં તો તમે માન્યતા બદલો અથવા તેઓ પોતાની માન્યતા બદલે અને નજીકના ભવિષ્યમાં આવું થવાની કોઈ શક્યતા જણાતી નથી બરાબર એવું કંઈ જ જણાતું નથી પણ કાં તો તમારામાં શાણપણ હોય અંત લાવવાની આ શત્રુતાનો તમારે બસ શત્રુતાનો નાશ કરવાનો છે એ શાણપણ જરૂરી છે જો તે શાણપણ માટેનો અવકાશ ન હોય તો દુર્ભાગ્યે સ્વાભાવિક રીતે જ તે શત્રુને મારી નાખવામાં રૂપાંતરિત થશે સ્વાભાવિક રીતે જ વાત ત્યાં સુધી પહોંચે ચાહે તમને હું કંઈ પ્રસ્તાવિત કરી રહ્યો છું ના એ સ્વાભાવિક રીતે જ આમ બનશે તમને ગમે કે ના ગમે તો માત્ર એ જ કારણથી કે કોઈ સરહદની પહેલી પાર વસે છે શું તમે એને મારી નાખશો બિલકુલ નહીં પણ સાથે જ તમે જેને આદેશ તરીકે જોવો છો શું તમે એની રક્ષા કરવા ઈચ્છો છો માનવી હોવાની આ દુર્ભાગ્યપૂર્ણ દ્વિધા છે જો તમે પ્રાણી હોત અને કોઈ તમારા પ્રદેશમાં સરહદ પાર કરીને આવી જાય તો તમે એને મારી નાખશો બરાબર હલો પણ આ તો માનવી હોવાની દ્વિધા છે કોઈ તમારી સરહદ પાર કરીને આવી ચડે કદાચ તમારે તેને મારી નાખવી પડે પણ તમે તેને મારવા નથી માગતા માનવી હોવાનો આ સંઘર્ષ છે આ સંઘર્ષ દરેક માનવીમાં કાયમ હોવો જોઈએ જો આ સંઘર્ષ જતો રહેશે તો આપણે પ્રાણી થઈ જઈશું આ સંઘર્ષ આપણી અંદર અસ્તિત્વ ધરાવતો હોવો જોઈએ તેમ છતાં નિર્ણાયક પગલાં ભરવા વ્યાપક કલ્યાણ માટે આ દેશના ખૂબ જરૂરી છે કેમ હું દેશ માટે કહી રહ્યો છું કારણ કે મારી માટે દેશ એ કોઈ રાજકીય એકમ નથી મારી રાષ્ટ્રીયતા નથી હું તે નથી માનતો મારા માટે દેશ એક વિશાળ વસ્તી છે જેને અત્યારે તમે સંબોધી શકો છો જો તમે સુખાકારી લાવવા ઇચ્છતા હો તમે વિશ્વને નહીં સંબોધી શકો હલો તમે આમ જ વિશ્વને સંબોધી નહીં શકો આખા વિશ્વને સંબોધવાની ક્ષમતા તમારામાં નથી શ્રેષ્ઠ વસ્તુ અત્યારે તમે જે સંબોધી શકો જે વિશાળ માનવ સમુદાયને સંબોધી શકો તે દેશ છે ત્યાર પછીના ક્રમે રાજ્ય હોઈ શકે ધર્મ હોઈ શકે જ્ઞાતિઓ સંપ્રદાય બીજું ઘણું બધું હોઈ શકે તેમાં ન પડશો દેશને સંબોધો કારણ કે લોકોનો વિશાળ વર્ગ છે જેને અત્યારે તમે સંબોધી શકો છો તે સંદર્ભમાં દેશનું સાર્વભૌમત્વ એ સૌથી મહત્વપૂર્ણ છે અલબત્ત જે જરૂરી છે તે કરવું જ પડશે પણ આપણા હૃદયમાં દુઃખની લાગણી થવી જોઈએ આપણી માટે જોખમી હોય તેવી વ્યક્તિને પણ આપણે જો હાનિ પહોંચાડીએ તો આપણા હૃદયમાં થોડી પીડા થવી જોઈએ અન્યથા આપણી માનવતા આપણે ગુમાવી દઈશું